ठासरा તાલુકાના કોટ લીડોરાના પેટાપરા વિસ્તારમાં આવેલું રાઠોડપુરા ગામ જે આઝાદીના આટલા વર્ષો પછી પણ 24 કલાક વીજળી માટે રાહ જોતા ગામજનો. ગુજરાતના દરેક ગામડાઓમાં સતત 24 કલાકથી 3 ફેઝ વીજળી આપવા માટે સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના બહાર પાડવામાં આવી છે, ત્યારે જ્યોતિગ્રામ યોજના રાઠોડપરા ગામમાં પોકળ સાબિત થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. ડિજિટલ યુગમાં આજે પણ એક એવું ગામ છે જ્યાં માત્ર 8 કલાક વીજળી મળતી હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કોટ લીડરોના પેટપરા વિસ્તારમાં આવેલા રાઠોડપુરામાં હયાત વીજ જોડાણ ખેતીવાડી ફીડર પર આપેલું હોવાથી માત્ર 8 જ કલાક વીજળી મળતી હોવાથી ગ્રામજનોને ભારે તકલીફોનો સામનો થઈ રહ્યો છે. ખેતીવાડી ફીડરની બાજુમાં 24 કલાક વીજળીનું ફીડર પણ આવેલું છે. ખેતીવાડી ફીડર પરથી 24 કલાક ફીડરમાં ફેરવવા બાબતે 2010 સાલથી અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ગ્રામજનો જ્યાં રજૂઆત કરવા જાય છે ત્યારે તમારું ગામ ગામતરમાં આવતું ન હોવાના જવાબો મળી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા 24 કલાકની વીજળી ગામમાં મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા. સમસ્યા તો એવી છે કે વર્ષોથી અમે લાઇટની માગણીઓ 24ની કરી જ છે. વર્ષો એટલે 2010ની કરીએ છીએ, પણ પહેલાં દરજી સાહેબ હતા તે સતત આવું જવાબ આપ્યો. અત્યારે કાપડિયા સાહેબ છે, ત્રણ જગ્યાએ અરજી કરી, રેસકોર્સ વડોદરા, નડિયાદ, ગાંધીનગર અને ડાકોર, પણ સતત જવાબ એક જ મળે છે ગામતરમાં નથી, એટલે તમને કોઈ જ વસ્તુ તમને 24માં નહીં મળે લાઇટ. અને લાઇટ જવાથી શું તકલીફ પડે છે ગ્રામજનોને? લાઇટ જવાથી તો 8 કલાકમાં લાઇટ જાય એટલે તમારે 15 દિવસ લાગે લાઇટ જ ના આવે. તો તમારા ગામમાં ડીપી બંને છે? ડીપી સાઇડમાં બંને છે, 50 જ ફૂટનું અંતર છે વચ્ચે મંદિર છે. બે બાજુ, એક બાજુ 8નું કનેક્શન છે લાઇટ TC અને એક બાજુ 24નું છે. તમારા આખા ગામની અંદર 8 કલાકનું લાઇટ છે, બીજા બધાનું 24 કલાકનું આપેલ છે. એમાં 24 કલાકનું અડધું ગામ છે, લગભગ 20 જેવા ઘરો 24નો છે અને બીજા બધા જ 8 કલાકનું છે. તો તમારી શું માગણી છે? અમારી માગણી છે બધાના